अस्सलामु अलैकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल स्टैंडर्ड 6 सब्जेक्ट इंग्लिश। तो विद्यार्थिनियों आज नो आपणो टॉपिक छे एक्टिविटी 3 टू मोचो लेसन नी अंदर लेसन नंबर 2 टू मोचो एक्टिविटी 3। तो विद्यार्थिनियों एक्टिविटी 3 नी अंदर आपणे आई चेक डीट मैं चकास्यू आई चेक डीटना आपणे गया तासनी अंदर शब्दार्थ लखी लीधा हता। हवे विद्यार्थिनियों आपणे एक्टिविटी जोवानी छे, लेसन जोवानो छे। तो हवे आपणे आपणा लेसन तरफ आगळ वधीशुं। तो जुओ विद्यार्थिनियों हूँ वाँचू छूँ, तमारू ध्यान पण अंदर होवू जोईए अने मेहरबानी करीने विद्यार्थिनियों खास ध्यान राखीने आ विडियो जोवानो रहेशे। तो चलो विद्यार्थिनियों हवे तमारू ध्यान अंदर होवू जोईए, हूँ वाँचती जईश अने तमने समझावती जईश। वन्स देर वोज एन एलिफंट। तो शू कहे छे, एक मोटो हाथी हतो। पीपल कॉल हिम मोटू, के बधा तेने शू कहता हता, मोटू कहता हता। ही हेड अ फ्रेंड, ही वोज रेड, के मोटू ने एक मित्र हतो अने ते उंदर हतो। हिज नेम वॉज छोटू, के मोटू ना जे मित्र हतो छोटू, एनू नाम रेट हतो, एनू नाम हतु छोटू। बोथ छोटू एंड मोटू लव्ड स्विमिंग। शू कहे छे કે છોટું અને મોટું બંનેને તરવાનું ખૂબ જ ગમતું। ફરી એકવાર જોઈએ વિદ્યાર્થીનીઓ કે એક હાથી હતો, તો હાથીને લોકો શું કહેતા હતા, મોટું કહેતા હતા, અને મોટુંનો જ એક ફ્રેન્ડ ઉંદર હતો એટલે કે રેટ, એને બધા શું કહેતા હતા, છોટું કહેતા હતા, અને બો છોટું અને મોટુંને શું હતું, લવડ સ્વિમિંગ એટલે કે તરવું ખૂબ જ પસંદ હતું। આગળ જોઈએ વિદ્યાર્થીનીઓ, વન ડે મોટુ વોક્ડ ટુ ધ રિવર, હી એન્ટર ધ વોટર। શું કહે છે કે એક દિવસે મોટુ નદીએ ગયો, રિવર એટલે નદી, નદીએ ગયો, તે પાણીમાં પડી ગયો, પહોંચ્યો, પાણીની અંદર જતો રહ્યો। હી એન્જોયડ સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ, એણે શું કર્યું કે ઘણો સમય તરવાનો આનંદ લીધો, કે મોટું જે છે એને પાણી બહુ ગમતું હતું છોટું મોટું બંનેને, એટલે મોટું તો નદીની અંદર નાહવા જતો રહ્યો અને એણે ઘણા ટાઈમ સુધી શું કર્યું, તરવાનો આનંદ લીધો। ધેન છોટું ઓલ્સો અરાઈવ ધેર, અને પછી શું કહ્યું કે છોટું પણ ત્યાં આવી પહોંચ્યો। હી લુક્ડ એટ મોટું એન્ડ શાઉટેડ, અને એણે મોટુંને ગુસ્સામાં જોયું અને બૂમો પાડવા માંડ્યો, શાઉટેડ એટલે કે બૂમો પાડવી, બૂમ પાડવા માંડ્યો। મોટું કમ આઉટ ફોર અ મિનિટ, શું કહે છે કે મોટું એક મિનિટ માટે બહાર આવી જા। મોટું આન્સર્ડ, ડોન્ટ ડિસ્ટર્બ મી, આઈ વિલ નોટ કમ આઉટ, લેટ મી સ્વિમ। શું કહે છે, મોટું બોલ ના પાડે છે કે મને ડિસ્ટર્બ નહીં કર, ખલેલ નહીં પહોંચાડ, હું બહાર નહીં આવું, મને તરવા દે। છોટું આવે છે, મોટુંને બૂમ પાડે છે કે ભાઈ તું જલ્દી બહાર આવ એક મિનિટ માટે, તો મોટું ના પાડી દે છે કે ના મને તું ડિસ્ટર્બ નહીં કર, નાહવા દે, હું તો બહાર આવું નહીં, તું મને શું કરવા દે, તરવા દે। જો અહીંયા તમને બતાવ્યું છે પિક્ચર, આ છે મોટું અને આ છે છોટું ઉંદર, દેખાયું વિદ્યાર્થીનીઓ બધાને? આઈ ચેક ડીટ, એની અંદર આ મોટું હાથી છે અને આ છે છોટું, એનો ફ્રેન્ડ રેટ। ચલો લેસનમાં આગળ જોઈએ, છોટું શાઉટેડ અગેન, કમ આઉટ સૂન આઈ સે, મોટું સેડ નો આઈ વોન્ટ। શું કહે છે કે છોટુંએ ફરી બૂમો પાડી કે જલ્દી બહાર આવ, તો મોટું શું કહે છે, ના હું નહીં આવું, આઈ વોન્ટ એટલે કે હું નહીં આવું। છોટું ધેન શાઉટેડ એન્ડ શાઉટેડ, મોટું વોઝ એંગ્રી, છોટું તો પણ શું કરતો રહ્યો, બૂમો પાડતો જ રહ્યો, અને પછી મોટું શું થઈ ગયો, ગુસ્સે થઈ ગયો। હી જમ્પડ આઉટ, તે કૂદીને બહાર આવી ગયો। ઓકે આઈ એમ હિયર નાવ, ટેલ મી વોટ્સ યોર પ્રોબ્લેમ, શું કહે છે
કે હા હવે હું અહીંયા છું, બોલ તારી સમસ્યા શું છે, વોટ્સ યોર પ્રોબ્લેમ, તારી સમસ્યા શું છે. જો અહીંયા ગુસ્સામાં રેડ છે ને, છોટું મોટું ને બૂમ પાડે છે, તો મોટું શું પહેલાં ના પાડે છે કે ના હું નથી આવવાનો, મારે નથી આવવું. જો અહીંયા બૂમ પાડે છે, અહીંયા તમને દેખાય છે આ છે છોટું અને આ મોટું પાણીની અંદર તરી રહ્યો છે, તો અહીંયા એને બૂમ પાડે છે એટલે મોટું પહેલાં ના પાડે છે કે ના હું તો નહીં જ આવું. પણ પછી મોટું જે છે એ બહાર નીકળે છે અને પછી એને પૂછે છે કે સારું હું બહાર આવું છું, બોલ તારી સમસ્યા શું છે, તારી પ્રોબ્લેમ શું છે. જુઓ અહીંયા બહાર નીકળે છે, દેખાયો પાણીમાંથી બહાર આવી ગયો છે અહીંયા મોટું, અને આ ઊભો છે અહીંયા છોટું અને કહે છે ટેલ મી વોટ્સ યોર પ્રોબ્લેમ, તારી સમસ્યા શું છે, તું ઘડી ઘડી મને કેમ બૂમો પાડી રહ્યો છે. બરાબર ને, પૂછે છે છોટું ઘડી ઘડી બૂમ પાડી રહ્યો હતો મોટું ને વારંવાર કે ભાઈ તું બહાર આવી જા બહાર આવી જા, પણ મોટું પાણીમાં તરી રહ્યો હતો. પછી મોટુંને ગુસ્સો આવી ગયો અને મોટું બહાર આવીને પૂછે છે કે ટેલ મી વોટ્સ યોર પ્રોબ્લેમ, તારી સમસ્યા શું છે. તો ચાલો વિદ્યાર્થીને આપણે જોઈએ કે શું સમસ્યા છે છોટુંની, છોટું કેમ બૂમો પાડી રહ્યો છે. તો છોટું લુક ડેટ મોટું એન્ડ સેડ ઇટ્સ ઓકે. જો આપણી ચોપડીનું ચિત્ર છે અહીંયા, કે છોટું મોટુંને જોઈ લે છે, શું કહે છે મોટુંને જોઈ છે અને પછી કહે છે બરાબર છે, ઇટ્સ ઓકે, યુ કેન ગો નાવ, યુ કેન ગો બેક નાવ, શું કહે છે હવે તું પાછો જઈ શકે છે. આઈ એમ સેટિસ્ફાઈડ, ગો એન્ડ સ્વિમ, શું કહે છે કે હવે તું પાછો જઈ શકે છે, મને સંતોષ થઈ ગયો, આઈ એમ સેટિસ્ફાઈડ, જા અને તર, શું કહે છે ગો એન્ડ સ્વિમ, જા અને તર. મોટુ વોઝ વેરી એંગ્રી, સેટિસ્ફાઈડ હી આસ્ક્ડ, શું કહે છે મોટું તો એકદમ ગુસ્સામાંથી જોરથી બોલ્યો, સંતોષ થયો, કેવો સંતોષ, એ મોટું પૂછે છે કે મને જોઈને તને કેવો સંતોષ થઈ ગયો. છોટું રિપ્લાઈડ, યસ આઈ એમ, યુ આર નોટ વેરિંગ માય સ્વિમિંગ સૂટ. જો અહીંયા શું કહે છે છોટું, એને રિપ્લાય આપે છે અને કહે છે કે હા મને તો સંતોષ થઈ ગયો કે તે મારો સ્વિમ સૂટ પહેર્યો નથી, આઈ જસ્ટ ચેકડ ઇટ, મેં તે તપાસી લીધું, ચકાસી લીધું. જો અહીંયા હસી આવી તમને બધાને, શું કહે છે છોટું કે ભાઈ હું તો ખાલી ચેક કરતો હતો કે તે મારું સ્વિમિંગ સૂટ પહેર્યું છે કે નહીં. તો વિદ્યાર્થીનીઓ છોટું ક્યાં અને મોટું ક્યાં, છોટુંનું સ્વિમિંગ સૂટ મોટુંને આવે પરંતુ એણે એને હેરાન કરવા માટે બહાર નીકાળી લીધો. જો અહીંયા છે એ કહે છે કે આઈ જસ્ટ ચેકડ ઇટ, જો આ છોટું છે ને આ મોટું છે, આનો સ્વિમિંગ સૂટ આને આવશે બરાબર. તો આ એક અહીંયા રમૂજી એટલે કે થોડું હાસ્ય ઉત્પન્ન થાય. તો વિદ્યાર્થીનીઓ આ હતું આઈ જસ્ટ ચેકડ ઇટ, એના શબ્દાર્થ મેં તમને લખાવી દીધા છે. અને વિદ્યાર્થીનીઓ આ લેસન પણ મેં તમને આપી દીધું, આ લેસન પણ મેં તમને એક્સપ્લેન કરી દીધું છે. તો હજી પણ જેના શબ્દાર્થ બાકી હોય પાંચ વાર લખવાના, એ મહેરબાની કરીને કમ્પ્લીટ કરી રાખશો, એક જ નોટની અંદર લખાણ લખશો. અને વિદ્યાર્થીનીઓ સ્વાધ્યાય પોથીનું જે વેચાણ છે તે આપણી શાળામાં થઈ રહ્યું છે, તો હવે જેમની જેમની સ્વાધ્યાય પોથી આવી ગઈ છે એમને હું સ્વાધ્યાય પોથી લખવા પણ આપીશ, એટલે નોટનું લખાણ કમ્પ્લીટ રાખજો કે તમને સ્વાધ્યાય પોથીનું લખાણ લખવામાં પણ ટાઈમ મળી રહે. તો વિદ્યાર્થીનીઓ આજનો તાસ આપણે અહીં જ પૂર્ણ કરીશું. સ્ટોરી ધ્યાનથી સમજજો, જોજો અને સ્ટોરીનો આનંદ માણજો. આજનો તાસ અહીં કમ્પ્લીટ કરીશું. થેન્ક યુ.